વાવાઝોડું એક દોષી એમને એક દીકરો એક દિવસ દીકરો ઘેટા બકરા ચારવા જંગલમાં ગયો આકાશમાં કાળા વાદળો ઘેરાયા જોરથી પવન ફૂંકાવા લાગ્યો આ જોઈ ડોશીએ જંગલ તરફ દોટ મૂકી ડોશીએ દીકરાને બૂમ પાડતા કહ્યું મોટું વાવાઝોડું આવી રહ્યું છે ઘેટા બકરાને લઈ અને ઘરે આવ ઝાડીમાં બેઠેલો વાઘ દોષીનો અવાજ સાંભળી ચમક્યો વાઘ વિચારવા લાગ્યો આ વાવાઝોડું વળી શું બલા છે જંગલમાં ચડિયાતા ખૂંખાર અને બળવાન જાનવરો તો છે પરંતુ જરૂર આ કોઈ ખતરનાક બલા હશે આમ વિચારી અને વાઘ મનોમન ધઈ ગયો વાવાઝોડાના મારથી બચવા ચૂપચાપ ઝાડીમાંથી નીકળી ઘેટા બકરામાં ભરી ગયો છોકરો ઘેટા બકરાની સાથે વાઘને લઈ ઘેર પાછો આવ્યો એમને વાડામાં બંધ કરી દીધા એટલામાં વરસાદ વરસાદ પણ શરૂ થઈ ગયો અને જોર આવામાં એક ચોરને ચોરી કરવાનું મન થયું ચોર અડધી રાત્રે ડોશીના વાડામાં ઘૂસી ગયો ચોર તાજા માજા બકરાને ચોરી જવા માંગતો હતો પણ ચોરના હાથમાં વાઘની ગરદન આવી ગઈ ચોરને થયું આજ તગડો માલ છે ચોરે એના ગળામાં દોરડું બાંધી દીધું ને વાઘને ખેંચી અને બહાર લાવ્યો વાઘતો ચૂપ ચૂપચાપ એની પાછળ ચાલવા લાગ્યો અંધારી રાત હતી ચોર વાઘને લઈ દૂર નીકળી ગયો સવારે ચોરે જોયું તો બકરાની જગ્યાએ તેણે વાઘ બાંધ્યો હતો વાઘને ત્યાં જ મૂકી પાસેના એક ઝાડના પોલાળમાં છુપાઈ ગયો તરફ છૂટીને વાઘ પણ જંગલ તરફ ભાગ્યો વાઘને ભાગતો જોઈ રીંછે એને પૂછ્યું આજ આટલી ઝડપથી ક્યાં નીકળ્યા છો વાઘ હાફતા હાંફતા બોલ્યો શું કહું હવે આ જંગલમાં આપણી દાળ નહીં ગળે અહીં એક જાનવર આવી પહોંચ્યું છે એનું નામ વાવાઝોડું છે એનાથી બચી ભાગી આવ્યો છું એવું ખતરનાક છે કે ઘરેથી જ પકડીને સૌને કાબુમાં રાખે છે વાઘની વાત સાંભળીને રીછ ઉભું થઈ ગયું શું કહ્યું મારા એક પંજાથી એનો ચહેરો છુંદી ન નાખું તો કહેજો વાઘને લઈ રીછ ઝાડની બખોલ પાસે આવીને બેઠું વાવાઝોડાની રાહ જોવા લાગ્યા ધીમે ધીમે એનું પૂછડું ઝાડની બખોલમાં ગયું ચૂરે જોયું રીછનું પૂછડું એના મોં પાસે આવી ગયું ચોરે જોશથી થી પૂછડું પકડી પૂરી તાકાતથી ખેંચવા માંડ્યું રીછને એકદમ આવી ગયો તેણે ચીસ પાડી પોતાનું પૂછડું છોડાવવા જોર લગાવ્યું જીવ બચાવીને રીંછ ભાગી નીકળ્યું બંને ભાગતા દૂર નીકળી ગયા જંગલમાં પહોંચીને જ શ્વાસ લેવા લાગ્યા ગજબ થયો આ કેવું જાનવર જે પૂછડા તરફથી પણ અચાનક હુમલો કરે છે તેઓ વાવાઝોડા વિશે વાત કરી રહ્યા હતા સિંહની નજર એમના પર પડી સિંહે પૂછ્યું ગભરાયેલા લાગો છો જવાબ આપ્યો હવે જંગલમાં રહેવાનું મુશ્કેલ છે તમારાથી વધુ બળવાન જાનવર એનું નામ વાવાઝોડું તે જંગલમાં આવ્યું છે રીંછે કહ્યું એને એક ઝાટકાથી મારું પૂછડું ઉડાવી દીધું બંને સિંહને કહ્યું કે હવે આ જંગલ છોડી બીજે ક્યાંક ચાલ્યા જવું જોઈએ સિંહને એમની વાત પર ગુસ્સો આવ્યો એને કહ્યું તમે કાયર છો એક જ પંજાથી એને મારીને ખતમ ન કરી નાખું તો મારું નામ સિંહ નહીં ત્રણેય મળી એ બખોલવાળા ઝાડ તરફ ગયા ચોર પોતાનો જીવ બચાવવા ઝાડની સૌથી ઊંચી દાળી પર જઈને બેસી ગયો જ્યાં પાંદડા વચ્ચે કઈ જ દેખાતું નહોતું સિંહે ગર્જના કરી લાગ્યું એના ઉપર વાવાઝોડું આવીને પડ્યું છે વાવાઝોડાનો હુમલો થયેલો સમજીને તે પણ ભાગ્યો સિંહ ગાડાની જેમ ભાગતો રહ્યો ખૂબ દૂર નીકળી ગયા પછી સિંહ વાઘ અને રીંછ ભેગા થયા સિંહના તો હોશ કોશ ઉડી ગયા હતા સિંહ બોલ્યો આ વાવાઝોડું ખતરનાક છે સવારી કરવાનો બહુ શોખ છે મને ખબર હોત તો એને શોધવા ન જાત એટલે હવે આપણે આ જંગલ છોડીને ક્યાં ચાલ્યા જવું જોઈએ આવું વિચારી ત્રણેય જંગલમાંથી વિદાય લીધી